નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિદર્શન સ્કૂલ દ્વારા આયોજિત ધોરણ 12 BA ની ઓનલાઈન વિડિયો સિરીઝમાં હું હરિદર્શન આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે નાણાકીય પ્રોત્સાહનનો 7 મુદ્દામાં એક મુદ્દો બાકી રહી ગયો હતો, જેનું નામ છે બોનસ. તો ત્યાંથી આપણે આપણો અભ્યાસક્રમ શરૂ કરીશું. તો બોનસ એટલે શું? તો વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનું પ્રદાન પણ હોય છે. એટલે કે કોઈ ધંધાકીય એકમમાં એક વર્ષના અંતે જે પ્રોફિટ મળે છે, જે નફો મળે છે, એમાં માત્ર નિયોજકો એટલે કે સંચાલકોનું પ્રદાન હોતું નથી, પરંતુ સાથે સાથે કર્મચારીઓનું પણ પ્રદાન હોય છે. એટલે કે એમની પણ મહેનતના કારણે નફો મળેલો હોય છે. આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતના નફામાં અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ આપવામાં આવે છે. બોનસના કાયદા અનુસાર દર વર્ષે વર્ષના અંતે નફાના અમુક ટકા કર્મચારીઓને બોનસ સ્વરૂપે નાણા આપવામાં આવે છે, જેને બોનસ કહીશું. તો બોનસ પણ નાણાકીય પ્રોત્સાહનનો એક ભાગ છે. તો અહીંયા મિત્રો, આપણે નાણાકીય પ્રોત્સાહનના ટોટલ 7 મુદ્દાઓ વિશેનો અભ્યાસ પૂર્ણ કરેલો છે, અને હવે આપણે બિન નાણાકીય પ્રોત્સાહનનો અભ્યાસ આગળ કરીશું, જેનું સૂત્ર અવકાશ કરવો. અને પહેલો મુદ્દો છે અન્ય પ્રોત્સાહન. તો અહીંયા પ્રોત્સાહન છે એમાં કેસ રોકડા નાણા આપવામાં આવતા નથી, પરંતુ અલગ અલગ પ્રકારની સગવડો, નામ, માન સન્માન વગેરે અલગ અલગ બાબતો દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જોઈએ આપણે તો ભાઈ, કર્મચારીઓને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા ઘણા પ્રોત્સાહનો આપવામાં આવે. સામાન્ય આપણે જોયું છે કે ભાઈ કર્મચારીઓને ઘણી બધી અલગ અલગ રીતે નાણા અથવા બિન નાણાની રીતે પ્રોત્સાહનો આપવામાં આવે છે. તો હવે એ વાત છે કે પ્રોત્સાહિત કરવા ઘણા પ્રોત્સાહનો આપવામાં, જેમ રહેઠાણની સગવડ એટલે કે રહેવા માટે જગ્યા, ત્યારબાદ વીમો, ત્યારબાદ બાળકોના શિક્ષણની ફી, પુસ્તકો, ઘરેથી ધંધાકીય એકમ સુધી આવવા જવાની સગવડનો સમાવેશ થાય છે. જો તમે સાંભળ્યું હોય તો ટાટા કંપનીનો એક મીઠાપુર ગામની અંદર ખારા પાણીને મીઠું કરવા માટે ત્યાં એક એમનો પ્લાન છે, ટાટા પર મીઠાનો પ્લાન છે, બરોબર, ટાટા કંપનીનો મીઠાનો પ્લાન છે મીઠાપુર ગામ. તો અહીંયા જે કર્મચારીઓ કામ કરે છે એને રહેઠાણની સુવિધા છે, એમના માટે હોસ્પિટલની સુવિધા છે, એમના બાળકો માટે શાળાની સુવિધા છે, સાથે સાથે ગામના લોકોને ફ્રી ઓફમાં, દરિયાકાંઠે આવેલું ગામ છે, ગામના લોકોને ફ્રી ઓફમાં મીઠા પાણીની પણ સગવડ આપેલી છે. તો આવા અન્ય પ્રોત્સાહનો આપીને પણ તમે તમારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી શકો, અને જો કર્મચારી પ્રોત્સાહિત થશે તો પૂરી નિષ્ઠાથી અને પૂરી કાર્યક્ષમતાથી ધંધાકીય એકમમાં કાર્ય કરશે. તો કર્મચારીઓને કાર્ય કરવા માટે ઘણા બધા પ્રોત્સાહનો આપવામાં આવે છે, જેમાં રહેઠાણની સગવડ, ત્યારબાદ વીમો, ત્યારબાદ બાળકોના શિક્ષણની ફી, પુસ્તકો, ઘરેથી ધંધાકીય એકમ અને ધંધાકીય એકમથી ઘરે સુધી આવવા જવાની સુવિધા. તમે અહીંયા આપણે 150 ફૂટ રોડ ઉપર જુઓ તો ઘણી બધી કંપનીની બસ તેના કર્મચારીઓને તેડવા મૂકવા માટે આવે છે, આવવા અને જવા માટેની સુવિધા આપે છે. તો આવી સુવિધાઓ કર્મચારીઓના પ્રોત્સાહનમાં વધારો કરે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે કામની કદર અને સન્માન. તો જે કર્મચારીઓ એકમ દ્વારા નક્કી કરેલ ઉત્પાદનના લક્ષ્ય સમયસર, કસરપૂર્વક અને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરતા હોય તેવા કર્મચારીઓને જાહેરમાં સન્માન કરવામાં આવે છે. મુદ્દો કેવો છે? ધંધાકીય એકમ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે દરેક કર્મચારીએ પર દિવસ એટલે કે દરેક દિવસે 150 કિલો ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું, તો નક્કી કરેલો લક્ષ્યાંક છે. આ લક્ષ્યાંકને સમયસર, કર્કશપૂર્વક એટલે કે જે કાચો માલ છે એનો કર્કશપૂર્વક ઉપયોગ કરીને ચીજ વસ્તુ બનાવવી, અને કાર્યક્ષમ એટલે બેસ્ટ ચીજ વસ્તુ બનાવવી. આવી રીતે જે કર્મચારીઓ પોતાનું કામ પૂર્ણ કરે છે
તેવા કર્મચારીઓને જાહેરમાં સન્માન કરવામાં આવે છે. એટલે ત્યાં કોઈ ગિફ્ટ આપવામાં આવતી નથી, કોઈ નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવતા નથી, પરંતુ જાહેરમાં એમને સન્માન કરવામાં આવે છે. આવું સન્માન કરવાથી જે કર્મચારીઓને આવું સન્માન મેળવું એ લોકો તો પ્રોત્સાહિત થાય જ છે, પરંતુ ધંધાકીય એકમના અન્ય કર્મચારીઓને પણ તેમાંથી પ્રેરણા મળે છે, ઇન્સ્પિરેશન મળે છે. કેવી રીતે? તો ભાઈ નેક્સ્ટ યર મારું પણ આવી રીતે જાહેરમાં સન્માન થવું જોઈએ, એટલા માટે અન્ય કર્મચારીઓને પણ પ્રેરણા મળે છે. અને સાથે સાથે અન્ય કર્મચારીઓ પણ એવું સમજે છે કે ધંધાકીય એકમ યોગ્ય કર્મચારીને માર્ગદર્શન આપે છે, તો જો અમે સમયસર કર્કશપૂર્વક અને કાર્યક્ષમ કામ કરીશું તો ધંધાકીય એકમ આવનારા વર્ષોમાં અમને પણ જાહેરમાં સન્માન આપશે, એટલે કે અન્ય કર્મચારીઓને પણ પ્રેરણા મળે છે, એ નાણાં આપવામાં આવતા નથી. ત્રીજો મુદ્દો, એટલા માટે જ આપણે આને બિન નાણાકીય પ્રોત્સાહનો કહીશું. ત્રીજો મુદ્દો છે સલાહકારો. હજુ મિત્રો આવો જ એક મુદ્દો નાણાકીય પ્રોત્સાહનમાં હતો, જેનું નામ હતું સલાહ સૂચનો. જો સલાહ સૂચનો આપવામાં આવે અને ધંધાકીય એકમની પડતર કિંમતમાં ઘટાડો થાય તો જે તે કર્મચારીને નાણાકીય રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે એ મુદ્દો નાણાકીય પ્રોત્સાહનમાં હતો સલાહ અને સૂચનો. હવે આ મુદ્દો છે સલાહકારો, બેમાં ડિફરન્સ છે બરોબર. જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે, કોઈ કર્મચારી છેલ્લા 5 વર્ષથી મેક્સિમમ ઉત્પાદન કરે, અથવા કોઈ કર્મચારી છેલ્લા 5 વર્ષથી પોતાના જિલ્લામાં મેક્સિમમ સેલિંગ કરે, ત્યારે તેના અનુભવનો લાભ લેવા કે કેવી રીતે ઉત્પાદનનું બેસ્ટ કામ કરે છે અથવા તો કેવી રીતે પોતે સેલ્સનું કામ પોતાના જિલ્લામાં બેસ્ટ રીતે કરે છે તેવા તેના અનુભવનો લાભ લેવા માટે કાર્ય સંબંધી ઉત્પાદનનું હોય તો ઉત્પાદન સંબંધી અને વેચાણનું હોય તો વેચાણ સંબંધી એટલે કાર્ય સંબંધી નીતિ ઘડવામાં તેમના મંતવ્યો લેવામાં આવે છે. કે બીજા કર્મચારીઓને કેટલો ટાર્ગેટ આપો અથવા તો બીજા કર્મચારીઓને કામ કરવાની રીત કે પદ્ધતિઓમાં કેવા ફેરફાર લઈ આવવા વગેરે અલગ અલગ મંતવ્યો તેમના લેવામાં આવે છે. અને આમ થાય તો એટલે કે જો કોઈ કર્મચારી છેલ્લા 5 વર્ષથી ઉત્પાદન બેસ્ટ પોતાના જિલ્લાનું કરતો હોય અને આ જે કર્મચારી છે એમની પાસેથી મંતવ્યો સલાહ લેવામાં આવે કે બીજા કર્મચારીને કેટલું ઉત્પાદનનું ટાર્ગેટ આપવાનું, ટાર્ગેટ કઈ રીત કે પદ્ધતિથી પૂર્ણ કરશે એવું મંતવ્ય લેવામાં આવે તો આમ થાય તો કર્મચારી પોતે કંપનીનો મહત્વનો હિસ્સો છે, કોઈ કંપનીમાં પોતાનું મહત્વનું સ્થાન છે તેવું તે સમજે છે અને પોતે પ્રોત્સાહિત થાય છે. ફરી એક વખત મિત્રો આમાં ક્યાંય નાણાં આપવામાં આવતા નથી, પરંતુ જે તે કર્મચારી કે જે બેસ્ટ રીતે સારી લાંબા સમય સુધી કાર્ય કરે તો એવા કર્મચારીઓના મંતવ્યો લેવામાં આવે છે. ફરી એક વખત જોઈશું જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી એટલે કે 5 વર્ષ 10 વર્ષ સુધી બેસ્ટ કામ કરતા હોય તેવા કર્મચારીઓના અનુભવનો લાભ લેવા માટે કાર્ય સંબંધી જો ઉત્પાદન વિભાગ સાથે સંકળાયેલા હોય, ઉત્પાદનની નીતિ ઘડવામાં અને વેચાણ વિભાગ સાથે સંકળાયેલા હોય તો વેચાણને લગતી નીતિ ઘડવામાં તેમના મંતવ્યો લેવામાં આવે છે. આમ થાય તો કર્મચારી પોતે કંપનીનો મહત્વનો હિસ્સો છે કે ભાઈ કંપનીમાં એમનું મહત્વનું સ્થાન છે તેમ પોતે સમજે છે અને જે તે કર્મચારી પ્રોત્સાહિત થાય છે, અહીંયા નાણાં આપવામાં આવતા નથી. ત્યાર પછીનો મુદ્દો, મુદ્દા નંબર 4, કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. ખૂબ જ મહત્વનો મુદ્દો છે, બે માર્કમાં પૂછી શકાય એવો મુદ્દો છે કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. તો કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને આપવામાં આવતી સુવિધાઓ પણ કાર્ય કરવા માટે કર્મચારીઓને પ્રોત્સાહિત કરે છે. ફરી એક વખત કે કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકારક, કર્મચારીઓનું કલ્યાણ થાય, કર્મચારીઓનો વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ અને એ જ કર્મચારીઓને આપવામાં આવતી સુવિધાઓના કારણે પણ કર્મચારી પ્રોત્સાહિત થાય છે, વધુ કાર્ય કરવા માટે એમને પ્રેરણા મળે છે. હવે કઈ કઈ આપવામાં આવતી સુવિધાઓ છે આપણે જોઈશું.
કોઈ કર્મચારીઓને વેતન ઉપરાંત પગાર તો આપે જ છે, સેલરી તો આપે જ છે, ઉપરાંત કઈ કઈ સુવિધા? તો કોઈ તબીબી સેવાઓ, જ્યારે પણ કર્મચારીને ધંધાકીય એકમમાં રાઈટ કોઈ સાજા માંદા કર્મચારી થઈ ગયા અથવા તો કોઈ એક્સિડેન્ટ મોટું થઈ ગયું તો એવા સમયે કર્મચારીઓને તબીબી સેવાઓ આપવી. આ ઉપરાંત સસ્તી કેન્ટીનની સુવિધા. હવે અત્યારે તમે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર જોબ ઉપર જાશો તો ત્યાં એક આ કેન્ટીનની સુવિધા હોય જ છે કે જ્યાં ઓછા પૈસાની અંદર ગરમ જમવાનું મળે. એટલા માટે આવી કેન્ટીનની સુવિધા આપવામાં આવે. ત્યારબાદ પુસ્તકાલયની સગવડ, કે ભાઈ કોઈ કર્મચારીઓને પુસ્તકો વાંચવાનો શોખ હોય તો તેવા કર્મચારીઓ માટે પુસ્તકાલયની સગવડ. આ ઉપરાંત પગાર સહિતની રજાઓ, ભાઈ કોઈ કર્મચારી 30 દિવસ કામ કરે છે તો 30 દિવસનો પગાર એમનો 10,000 છે, તો 10,000 પગાર, 30 દિવસ કામ અને એમાં 2 દિવસ રજા હોય તો પગાર કાપવામાં નહીં આવે. તો અહીંયા આપણે કહીશું પગાર સહિતની રજાઓ. આ ઉપરાંત રમત ગમત, તો ઘણી બધી વખત અલગ અલગ ધંધાકીય કંપનીઓ પોતે રમત ગમતની સ્પર્ધાઓ યોજે છે, ક્રિકેટની, ચેસની, આવી અલગ અલગ કંપનીઓ વચ્ચેની સ્પર્ધાઓ યોજે છે. તો આવી રમત ગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓ તેમજ કાર્ય દરમિયાન તાલીમ, એટલે કે કામ સમયના દરમિયાન જ્યારે કામ ચાલુ હોય ત્યારે કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે. નવી રીત, નવી પદ્ધતિ, નવી ટેકનોલોજી, નવી યંત્ર સામગ્રીની એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે. તેનાથી કર્મચારીઓ ઉત્સાહિત થાય છે અને પોતાની કાર્યક્ષમતા કરતાં પણ વધારે કાર્ય કરવા માટે એમને પ્રેરણા મળે છે. એટલે કાર્યક્ષમતા જે કાર્ય છે. હવે આ પ્રશ્ન એક બે વાક્યમાં આવો પણ પૂછી શકાય કે કલ્યાણકારક પ્રવૃત્તિઓ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ જણાવો, તો આપણે અહીંથી જવાબ લખીશું કે કર્મચારીઓને વેતન ઉપરાંત તબીબી સેવા, સસ્તી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, રમત ગમત, મનોરંજન વગેરે જેવી પ્રવૃત્તિઓ, કલ્યાણકારક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો આવો એક બે વાક્યમાં પ્રશ્ન પૂછે તો આપણો જવાબ લખો, બે વાક્યમાં પ્રશ્ન પૂછે તો આપણો મુદ્દો લખવો. કર્મચારીઓને માત્ર વેતન મળે એ પૂરતું નથી, સેલરી મળે એ પૂરતું નથી, પરંતુ નોકરીની સલામતી પણ અગત્યની બાબત છે. એટલે નોકરીની સલામતી મળે પણ અગત્યની બાબત છે. નોકરીની સલામતી મળવાથી કામદારો ઉત્સાહથી કાર્ય કરવા પ્રેરાય છે. કે ભાઈ જ્યારે કર્મચારીઓને તમે નોકરીની સલામતી મળે, કે ભાઈ તમે ધંધાકીય એકમના કાયમી કર્મચારી તરીકે અમને ગણના કરવામાં આવે, ત્યારે કર્મચારીઓ ઉત્સાહથી કાર્ય કરવા પ્રેરાય છે, જેથી એકમના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. આ પણ એક મહત્વનું પ્રોત્સાહન હતું. ત્યારબાદ છેલ્લો મુદ્દો છે જવાબદારીની સોંપણી. જો આવું આપણી સાથે પણ બનતું હોય, જ્યારે આપણા મમ્મી પપ્પા કે બહાર ફરવા માટે જાય અને નાના ભાઈ બહેનની જવાબદારી આપણને સોંપવામાં આવે તો આપણે ઉત્સાહથી કાર્ય કરતા હોય, અથવા તો કોઈ પ્રવાસમાં ગયા હોય, અથવા તો બીજી કોઈ જગ્યાએ આપણે એકલા ગયા હોય અને નાના ભાઈ બહેનને સાથે લઈ ગયા હોય તો આપણને જવાબદારી સોંપેલી હોય, ત્યારે આપણે આપણી જવાબદારી ઉત્સાહથી નિભાવતા હોઈએ છીએ. તો અહીંયા પણ એવો જ મુદ્દો છે કે કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે, કર્મચારીઓના કાર્ય માટે એમને પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા, જે અધિકારી છે એમના દ્વારા તાબેદારો કે અન્ય કર્મચારીઓને તાલીમ આપવી અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. અધિકારીઓને વધારાનું કામ સોંપવામાં આવે. હવે પોતાની નીચે જળ સપાટીના જે કર્મચારીઓ છે એમને ટ્રેનિંગ આપો અથવા તો એમને માર્ગદર્શન આપો, ધોરણે આપો, આવું કરવાની એક વધારાની જવાબદારી સોંપવામાં આવે છે. અને જ્યારે વધારાની જવાબદારી સોંપવામાં આવે ત્યારે કર્મચારીઓનો વિશ્વાસ વધે છે અને કર્મચારીઓ પણ ઉત્સાહથી કાર્ય કરે છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે બિન નાણાકીય પ્રોત્સાહનના 6 મુદ્દા જોયા. અહીંયા આ પ્રશ્ન પૂર્ણ થાય છે અને હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં નેતૃત્વ વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.